સ્ટાર્ટ આજના હાઈટેક યુગમાં કોઈ પણ દેશમાં ચૂંટણી હોય ત્યારે એ દેશ સાથે જેના હિતો સંકળાયેલા હોય એ દેશો સીધી કે આડકતરી રીતે રસ લેતા હોય છે કોઈ દેશની ચૂંટણીમાં રસ લેવો એ એક વાત છે અને એને ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવો એ બીજી વાત છે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવો એ કોઈ દેશની અંગત બાબતોમાં દખલ કરવાની યોગ્ય પ્રવૃત્તિ છે અમેરિકાના બે હજાર સોળના પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે રશિયાએ પ્રયાસો કર્યા હતા એવો આક્ષેપ અમેરિકાની જાસૂસી સંસ્થાએ કર્યો હતો આ વિવાદ હજુ સમ્યો નથી ત્યાં અમેરિકાથી જ એવી વાત આવી છે કે રશિયા આગામી વર્ષે ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ સોશિયલ મીડિયા દ્વારા રસ લઈ શકે છે માત્ર ભારત જ નહીં બ્રાઝિલની ચૂંટણીમાં પણ રશિયાએ રસ લે એવી શક્યતા હોવાનું કહેવામાં આવ્યું છે અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ બેલિયોલ કોલેજના પ્રિન્સિપાલ ફિલિપ એન હોવાર્ડે આ વાત સેનેટની ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ કરી છે આપણા દેશમાં આમ તો ચૂંટણી રિલેટેડ કોઈ વાત હોય તો તરત જ હોહા મચી જાય છે દરેક પક્ષો પોતપોતાની રીતે નિવેદનો આપવા માંડે છે એકબીજા પર આક્ષેપો પણ થવા માંડે છે આશ્ચર્યની વચ્ચે આ મામલે કંઈ ખાસ પ્રતિભાવ આવ્યા નહીં હશે જે હોય તે બીજું કંઈ ન કરે તો કંઈ નહીં કમસે કમ ઓક્સફર્ડના એક્સપર્ટને તમે એ તો પૂછો કે કયા આધારે તમે આવું કહો છો તમને કોઈ પુરાવા કે અણસાર મળ્યા છે ઓક્સફર્ડની જે ઇન્સ્ટિટ્યૂટ આવી વાત કરી રહી છે એની ક્રેડિબિલિટી કેટલી અમેરિકાની ચૂંટણી વખતે જે થયું એના વિશે તો ચોંકાવનારી વાત બહાર આવી હતી ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ હિલેરી ક્લિન્ટનની ડેમોક્રેટિક પાર્ટીના કોમ્પ્યુટર હેક કરવામાં આવ્યા હતા આ કામ રશિયાના બાર અધિકારીઓની નિગરાનીમાં થયું હતું એવી ચોખ્ખી વાત કરવામાં આવી હતી અમેરિકન મીડિયા તો આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પને પણ જવાબદાર ગણે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ફિનલેન્ડ આવ્યા એ વખતે જ અમેરિકાના ટાઈમ મેગેઝિને કવર પર ટ્રમ્પ અને પુતિનના ફોટા મર્જ કરીને એક તસવીર બનાવીને પ્રસિદ્ધ કરી હતી ફિનલેન્ડ શિખર વાર્તા વખતે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે મને જીતાડવામાં રશિયાનો કોઈ હાથ હતો નહીં હું તો મારી તાકાતથી જીત્યો છું ડોનાલ્ડ ટ્રમ્પથી બોલતા તે બોલાઈ ગયું પણ અમેરિકામાં તેના પર તડાપીટ બોલી ગઈ આ તે કેવા પ્રેસિડેન્ટ છે જે તેની જ જાસૂસી સંસ્થાની વાતને ખોટી હોવાનું કહે છે અમેરિકા આવીને ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવી તોડ્યું રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમુર પુતિને તે બિંદાસ કહ્યું કે હા હું ઈચ્છતો હતો કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બને જોકે એના માટે અમે કોઈ પ્રયાસ કર્યા ન હતા ડોનાલ્ડ ટ્રમ્પ બિઝનેસમેન હતા એટલે તે પ્રેસિડેન્ટ બને તો બિઝનેસની વાત સારી રીતે સમજી શકે એવા હેતુથી જ હું એવું ઈચ્છતો હતો અમેરિકા અને રશિયા વચ્ચેનો આ વિવાદ હજુ ચાલતો જ રહેવાનો છે આ દરમિયાનમાં એ શંકા પણ ઉપજે કે ક્યાંક અમેરિકામાં રશિયા વિરુદ્ધનું વાતાવરણ બહુ કરવામાં આવતા અથવા તો અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલગીરીનો મુદ્દો ગરમ રહેતો તો સ્ટોપ